મિત્રો, આપણે અમને અગાઉના એક વિડીયોની અંદર પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ. તો આજે આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો એક દાર્શનિક પાઠ જોવાનો છે, અને એ પાઠ જોયા પછી આપણે એ પાઠના દાર્શનિક પાઠ વિશે અને તમારે જે પાઠ આપવાનો થશે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો નિહાળીએ દાર્શનિક પાઠ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. તો બાલ દોસ્તો, આપણે જે કાયવો ભણ્યા એ કાયવાના હું તમને કેટલાક પ્રશ્ન પૂછું છું, અને જેને પ્રશ્ન આવડે એને પોતાની ઊંચી આંગળી કરવાની, અને જેને હું કહું ને એને ઊભા થઈ અને પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન એ છે કે આ કાવ્યની અંદર શેની વાત કરવામાં આવી છે? કાજલ, તું કહે તો. આ કાવ્યમાં ટમેટાની વાત કરવામાં આવી છે. બહુ સરસ, આ કાવ્યમાં ટમેટાની વાત કરવામાં આવી છે. ઓમ ભાઈ, તમે કહો જી કે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. બહુ સરસ કાજલ, એનો તું જવાબ બોલ જી. ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. બહુ સરસ. પછીનો પ્રશ્ન છે કે ટમેટું બંડી પહેરવા માટે કોને કહે છે? ઓમ ભાઈ, તમે જવાબ આપો જી. ટમેટું બંડી પહેરાવા દૂધી માસીને કહે છે. બહુ સરસ કાજલ. ટમેટું ટમેટું, હા ફરી બોલો જી. ઓમ ભાઈ, એમને શીખવાડો જી. બંડી પહેરાવા દૂધી માસીને કહે છે. ટમેટું બંડી પહેરવા દૂધી માસીને કહે છે. બહુ સરસ. ટમેટાને ડાળી પર શા માટે જોવું ગમે છે? હા કાજલ, તું કહે તો. તમે ઉભા રહ્યો, નથી આવડતો ને. હા ઓમ ભાઈ, તમે કહો જી. ટમેટાને ડાળી પર શા માટે જોવું ગમે છે? શું થાય છે ત્યાં ફ્રીજની અંદર? શું લાગે છે? એને ખૂબ ઠંડી લાગે છે. તો ડાળી પર શું લાગે છે ત્યાં? શું થાય છે? શું થાય છે ત્યાં? તડકો લાગે છે કે નહીં? એ એટલે ગમે ને. હા તો હવે કહો છો તમે. ટમેટાને ડાપા ગમે છે કારણ કે તેને સૂરજનો તડકો મળે છે. બહુ સરસ, હવે તમે કહો જી. હા, પ્રયત્ન કરો, આ કેમ બેસી ન જાવ એમ. હા હા કહો. હા હા આવડશે તમને, ચોક્કસ આવડશે. હા કહો જી. હા હા પ્રયત્ન કરો. ટમેટાને ડાળ પર મીઠો તડકો મળે છે એટલે ગમે છે. બહુ સરસ, જો આવડી ગયો ને, આપણે જો પ્રયત્ન કરીએ તો આવડે જ. જો આટાથી નાનો કેટલો છે ઓમ ભાઈ, તો એને આવડે છે. હા પછીનો પ્રશ્ન ઓમ ભાઈ તમારી માટે, ફ્રીજનો દરવાજો શા માટે ખુલે છે? ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલે બહુ છે. સરસ, ફ્રીજનો દરવાજો. હા તમે બોલો જી. ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલે છે. બરાબર છે. ઘારી એ શું છે? કોણ કે છે? યસ ઓમ ભાઈ. ઘારી એટલે એક પ્રકારની મીઠાઈ. વેરી ગુડ. ઘારી એ શું છે? એક પ્રકારની મીઠાઈ છે. તમે શિયાળામાં કઈ કઈ મીઠાઈ બનાવો છો? અડદિયા પાક, ગાજરનો હલવો, અરે વાહ, તો મૂંગની દાળ. ક્યારેક અમને લાભ આપજો. ચોક્કસ. છેલ્લો પ્રશ્ન છે કે આપણે શિયાળામાં ઠંડી ન લાગે એ માટે શું કરીએ છીએ? હા તમે બોલો જી. શિયાળામાં ઠંડી ન લાગે એટલે ગરમ ગરમ કપડાં પહેરવામાં આવે બહુ છે. સરસ. તમે ઓમ ભાઈ કહો જી આ પ્રશ્નનો જવાબ. શિયાળામાં ઠંડી લાગે છે. ઠંડી ન લાગે એટલે, હા શિયાળામાં ઠંડી ન લાગે એટલે આપણે, ગરમ કપડાં બહુ પહેરવા. સરસ. તો આપણે આજે કાયવ ઠંડી વિશે ભણ્યા, એના સરસ તમે જવાબ આપ્યા. હવે આ કાયવ મેં તમને મૌખિકરણ કહ્યું હતું, કોણે કર્યું છે? ઓમ ભાઈ તમે. હા આવો, હા આવો.
હા ગાવ જોઈએ આ કહેવા. ગરે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધીમાંથી ઝટ પહેરાવો બંડી, આના કરતા હતા ડા પર રમતા અડકો દડકો, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો. ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. ઓકે થેન્ક યુ. તો મિત્રો આ હતો પ્રશ્ન પ્રવાહિતાનો એક દાર્શનિક પાઠ. હવે આ પાઠની અંદર તમે જોયું કે જ્યારે શિક્ષક પ્રશ્ન કરતા હોય છે અને સામેથી આપણા જે અપેક્ષિત ઉત્તરો હોય એ ઘણી વખત ન મળે, તો એ ન મળે તો એ માટે આપણે કેવા પ્રકારના ક્લુ આપી શકાય એનું પણ આપણે આ દાર્શનિક પાઠમાં જોયું. કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન જવાબ ન આવડ્યો હોય તો આપણે એને બેસાડી નથી દેવાનો, પરંતુ એને ત્યાં ઊભો રાખીને અને સાચો જવાબ બીજા કોઈ વિદ્યાર્થી પાસે બોલાવી અને એ પાછા જવાબ એમની પાસે આપણે બોલાવીશું અને આવી રીતે આપણે એમાં કાર્ય કરવાનું છે. તો મિત્રો હવે આપણે જોઈએ કે આ પ્રશ્ન પ્રવાહિતાના દાર્શનિક પાઠનું સૌ પ્રથમ આપણે આયોજન કઈ રીતે કરવાનું છે. મિત્રો તમે સરસ મજાનું આયોજન વિષયાભિમુખનું તમે કરી વળ્યું છે, એટલું નહીં પરંતુ તમે વિષયાભિમુખનો એક 5 મિનિટનો એક નાનકડો વિડીયો તમને સેન્ડ કર્યો છે. મને બહુ જોવાની ગમ્યું. મને બધા જ ભાઈઓ બહેનો, મોટા ભાગના ભાઈઓ બહેનોના વિડીયોઝ મારી પાસે આજે આવી ગયા છે અને હવે પછી હું તમને એ બતાવીશ, ખરો બધાને બતાવીશ તમને હું. તો એમની અંદર એક ભાઈ કે તો એમ કીધું કે અમે ટિકટોકના બહુ વિડીયો ઉતારે, પણ આ વિડીયો ઉતારવા ગયા ત્યારે અમને બહુ ધ્રુજી ગયા હતા કે થાય એવો ભાઈ શરૂઆતમાં આવું બધું, પરંતુ આપણે એ જ હવે શીખવાનું છે. તો મિત્રો આપણે જ્યારે વિષયાભિમુખની અંદર જે રીતે આપણે આયોજન કર્યું હતું એ જ રીતે આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું આપણે આયોજન કરવાનું છે. તો આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું આયોજન છે બાજુમાં પણ મૂકું છું અને તમને વોટ્સઅપમાં આ આયોજન પણ તમને હું સેન્ડ કરીશ. તો સૌ પ્રથમ આપણે જે સામાન્ય વિગતો હોય એ વિગતો આપણે નોંધીશું. હેતુની અંદર આપણે લખીશું આપણે કે પ્રશિક્ષણાર્થીમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો વિકાસ થાય. આપણે શા માટે હાલ કરીએ છીએ કે તાલીમાર્થીની અંદર પ્રશિક્ષણાર્થીની અંદર આ કૌશલ્યનું પ્રભુત્વ કેળવે, આ કૌશલ્ય બરાબર દિવસે શીખે, માસ્ટરી મેળવે, આટલા માટે આપણે કરીએ છીએ. તો આ બીજું કૌશલ્ય એમની અંદર આપણે શું કરવાનું છે. હવે દાખલા તરીકે અત્યારે મેં જે ઠંડી કવિતા હતી એ મેં લઈ લીધી છે એવું માની અને મેં તમને પ્રેઝન્ટ કર્યું. મેં મારી શરૂઆત એમ હતી કે આપણે આ જે કાવ્ય લીધું છે એમના હું પ્રશ્ન પૂછું, એટલે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એ કન્ટેન્ટ ચાલી ગયેલું હશે, આ રીતે આપણે કેવું પડશે. અથવા જો કોઈ તમારે કથન કરવું હોય તો તમે 2-5 લીટીમાં તમે કથન પણ કરી શકો છો, એક નાનકડી વાર્તા પણ કહી શકો છો અને વાર્તા પછી એના પ્રશ્ન કરવાના છે. પ્રશ્ન જે વિષયાભિમુખની અંદર મોટાભાગના તાલીમાર્થી હોય તમે જે પ્રયુક્તિ વાપરી છે પ્રશ્ન પ્રયુક્તિ બહુ ઝાઝી વાપરી છે, એટલે આ પ્રશ્ન પ્રવાહિતાની અંદર તમને બહુ સરળ થશે. તમારે આમની અંદર માત્ર જ માત્ર આપણે પ્રશ્ન જ પૂછવાના છે, આપણે પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય કેળવવાનું છે. તો આયોજનની અંદર પણ આપણે એક પ્રશ્ન શિક્ષક દ્વારા તાલીમાર્થી દ્વારા અને એનો જવાબ અપેક્ષિત જવાબ એ વિદ્યાર્થી દ્વારા આ રીતે શિક્ષક વિદ્યાર્થીના જે સંવાદ થાય એ સંવાદ તમારે આપણે આયોજનની અંદર નોંધવાના છે. વિષયાભિમુખમાં આપણે શું કરતા કે તો આજે આપણે આ પાઠ ભણીશું, આમાં આવું કશું કહેવાનું નથી. માત્ર 5 મિનિટની અંદર તમારે સૌ પ્રથમ બ્લેકબોર્ડ કાર્ય કરવાનું છે, પણ સામાન્ય એમાં બધું લખી ન કરું. વિષયાભિમુખમાં આપણે વિષય લખતા અને વિષયાંગ કરીને મૂકી દેતા, પરંતુ અહીંયા આપણે વિષય પણ લખવાનો છે અને વિષયાંગ જે લીધો છે એ પણ લખવાનું છે, કારણ કે અહીંયા વિષયાંગ કઢાવવાનું નથી. અહીંયા તો આપણે પ્રશ્ન જ પૂછવાના છે, પ્રશ્ન તરીકે કૌશલ્ય જ આપણે અહીંયા કહેવાય એ માટે આપણે આ પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. તો આવી રીતે આપણે પ્રશ્ન આપણે કાઢીશું.
ઘણા બધા પ્રશ્ન એ આપણે જે કન્ટેન્ટની અંદર આવ્યા હોય એમાંથી પૂછીએ, એ બહાર પણ આપણે પ્રશ્ન પૂછી શકાય. દાખલા તરીકે મેં તમને આમાં એક પ્રશ્ન હતો કે તમે કઈ કઈ મીઠાઈ બનાવો છો એ હતો, અને એક બીજો પ્રશ્ન એવો હતો કે જ્યારે તમને ઠંડી લાગે છે ત્યારે તમે શું કરો છો. તો આવા કોઈ કન્ટેન્ટની બહાર પરંતુ બરાબર આપણા વિષયની સાથે સુસંગત હોય એવા પ્રશ્ન પણ આપણે પૂછી શકીએ. પણ એવા પ્રશ્ન નહીં પૂછવાના કે બહુ અટકળથી જવાબ આપે અથવા બહુ વિચારી વિચારીને જવાબ આપે અથવા ગપ્પા મારવાની એને ટેવ વિકસે એવા આપણે પ્રશ્ન અહીંયા પૂછીશું નહીં. તો મિત્રો, આવી રીતે તમારે વિષયાભિમુખનું જે રીતે આયોજન કર્યું એ રીતે તમારું ફરીને તમારે આ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનું આયોજન કરવાનું છે. અને આયોજન અપ્રૂવ માટે ફરીને માઇક્રો ટીચિંગના ગ્રુપની અંદર તમારે મને આયોજન મોકલવાનું છે. અપ્રૂવ થઈ જાય એટલે તમારે પાઠની તૈયારી કરવાની છે. કેમ લાગે છે મિત્રો, પાઠ આપવા ગમ્યા કે નહીં? સાચો કહેજો, દિલ ઉપર આ બાજુ આવો, દિલ ઉપર તમે હાથ મૂકી અને કહેજો મજા આવી કે ન આવી. હે, ઘણા બધા તો મને બબે ત્રણ ત્રણ વિડીયો અલગ અલગ કૌશલ પ્રયુક્તિથી મને મોકલ્યા છે, બહુ મજા આવી કે. તો મિત્રો, આ મજા છે, શિક્ષણની મજા ખરી છે કે આપણે જ્યારે ભણાવીએ ત્યારે આપણને આનંદ આવવો જોઈએ. આપણે ભર્યા ભર્યા થઈ જઈએ મનથી હૃદયથી કે નહીં મેં કંઈક નવું શીખ્યું. શીખવાનો આનંદ, શીખવાનો આનંદ તો મળતો જ હોય, પરંતુ મિત્રો શિક્ષક તરીકે આપણે શીખવાનો પણ આનંદ લેવાનો છે. અને ક્યારે લઈ શકીએ? બરાબર આપણે તૈયારી કરી હોય ત્યારે. તો મિત્રો, અત્યાર સુધી આપણે ચારેક કૌશલ્ય મેં તમને વાત કરી, વિષયાભિમુખની મેં વાત કરી, પ્રશ્ન પ્રયુક્તિની મેં વાત કરી, સુદૃઢીકરણ કૌશલ્યની વાત કરી, અને કાપા કાર્ય કૌશલ્યની પણ મેં વાત કરી. અમિતભાઈ બનાવી રહ્યા છે, કદાચ મેં એને કામ આપેલું છે એટલે ઉદાહરણ કૌશલ્ય, અને ભાવનાબેન એમનો દાર્શનિક પાઠ આપશે. તો એ જ્યારે આવશે ત્યારે એની આપણે ચર્ચા કરી લઈશું. આપણે અલબત્ત નહીં કરીએ એવું નથી બિલકુલ. તો બીજા અધ્યાપકનો પણ તમને પરિચય થાય એ હેતુ સર મેં એમને કામ આપેલું છે. તો આ મેં ચાર લીધેમાં સુદૃઢીકરણ કૌશલ્ય, મિત્રો મેં તમે જોયું છે કે સુદૃઢીકરણનું આપણે અલગથી પાઠ હું નથી તમને લેવડાવતો. એટલા માટે કે એમની અંદર શું થાય છે કે જ્યારે જ્યારે આપણે પ્રશ્ન કરીએ ત્યારે આપણે શું કરવું હોય, સરસ, બહુ સરસ, વેરી ગુડ, એટસેટ્રા. તો એ દરેક કૌશલ્યની અંદર એક કૌશલ્ય સમાઈ ગયેલું છે, એટલે આપણે અલગથી સુદૃઢીકરણ કૌશલ્ય લેતા નથી. પરંતુ એનું મારે તમને વાત એ કરવી ખૂબ જરૂરી હતી, કારણ કે આમનામ આપણે વિદ્યાર્થીને ન બેસાડી દઈએ, એને પણ આપણે પ્રોત્સાહિત સાથે સાથે આપણે કરતા જઈએ. તો તમે આયોજનમાં એવું લખી પણ શકો, શિક્ષક સરસ, બહુ સરસ એવી રીતે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશે, એટલે સરસ, બહુ સરસ એવું તમે એમાં લખી શકો. અથવા ન લખો તો તમે મૌખિક જ્યારે પાઠ આપો ત્યારે તમે એમાં કહી શકો છો. તો મિત્રો, ઘણા બધા લગભગ આજે ગુરુવાર છેલ્લો દિવસ આપ્યો હતો. મેં લગભગ 7 વાગે મેં વોટ્સઅપમાં જોયું, ત્યાં સુધીમાં 17 બહેનો અને 16 ભાઈઓના પાઠ મારી પાસે આવી ગયા છે. બહુ સરસ સ્પેશિયલ થેન્ક્સ આ લોકોને કે જેમણે એને સરસ મજાનું એણે વિડીયો ઉતારી અને મને મોકલ્યો છે. વિડીયોમાં જે પ્રશ્ન થયા એ પણ હું તમને ચર્ચા કરી લઉં. પ્રશ્ન કયા થયા કે કેટલાક ભાઈઓ બહેનો ખૂબ મોટો વિડીયો બની ગયો એટલે વોટ્સઅપની અંદર આવી શકતો નહોતો. કોઈ તો બે બે કટકા કરીને, ત્રણ ત્રણ કટકા કરી કરીને મને મોકલ્યો, કાંઈ વાંધો નહીં હું જોડી દઈશ એના. પણ મિત્રો, એક હું તમને કહું, જો તમે ટેકનોલોજીના થોડાક જાણકાર હો તો મિત્રો, પ્લે સ્ટોરની અંદર વિડીયો કોમ્પ્રેસ કરવાનો એક એપ આવે છે. એ એપની અંદર તમે એ વિડીયો તમે જેટલા MBનો હોય એટલા MBનો તમે મૂકીશો એટલે તમને શોર્ટમાં શોર્ટ કરી બેસશે. મિત્રો, મારે 20 મિનિટનો હું તમને જે વિડીયો આપું છું એ જ્યારે હું શૂટ કરતો હોઉં છું ત્યારે 6 થી 7 GBની અંદર આ વિડીયો બને છે મારો. અને એ 6 થી 7 મિનિટની અંદર એ વિડીયો બને, એને કોમ્પ્રેસ કરું છું. કોમ્પ્રેસ કર્યા પછી એક જુદા સોફ્ટવેરની અંદર હું એને રન કરું છું. એ સોફ્ટવેરની અંદર રન કર્યા પછી મારો વોઇસ તો મારી માટે સરસ એક બોયા માઇક છે. આ માઇક લેવાનો તો હું નથી કહેતો, કારણ કે 1000 રૂપિયાનું આવે છે. માઇકની ક્વોલિટી બધી સારી છે મારી,
અલબત્ત તો પણ એને અવાજમાં પણ એડિટ હું કરું છું. તમે આ બધું જો થઈ શકે તો કરજો, બિલકુલ એવું નથી કહેતા ન કરશો તો હું અહીં એડિટ કરી મૂકીશ. તો હું મારે કહેવાનો મતલબ કે હું જે વિડીયો ઉતારું છું કમ્પ્રેસ કરું છું ને પાછો સોફ્ટવેરની અંદર ચલાવું છું. 200-300 MB અમે કર્યું હોય તો સોફ્ટવેરની અંદર ચાલે તો 500 એકલા થઈ જાય 3-4 GBમાં. હું અપલોડ કરતા કેટલી વાર લાગે એટલે વળી પાછો કમ્પ્રેસ કરું છું. એટલે 20 મિનિટના વિડીયાની અંદર શૂટિંગ માટે મારે જે છે એ લગભગ 40-45 મિનિટ અથવા એનાથી ઘણી વખત વધારે એ થતું હોય છે. આટલો સમય પછી આ કોમ્પ્રેસ કરું, એડિટ કરું, એની પણ એ 2-3 કલાક મિત્રો જાય છે. બને તો શીખજો આવું મિત્રો, આનંદ આવશે. મારે વાત એ કરવાની હતી, આમાં બીજી વાત હું જરાક ચડી ગયો છું, કે આપણે ઘણી બહુ મોટી ફાઇલ થઈ હોય ને જો તમને આ આવડે તો તમે તમારા ડ્રાઈવ આવે ને ડ્રાઈવ એક ગૂગલ ડ્રાઈવ એની અંદર તમારે મૂકી દેવાનું. જેટલી MB હોય ને તમારે 1 GBનો વિડીયો હોય ને તો એની અંદર તમે મૂકી શકો. અને પછી એ ડ્રાઈવમાંથી જ્યાં વિડીયો પડ્યો હોય ને એ શેર કરવાનું એક બટન આવે અને એ શેર તમે મને કરી શકો છો. એટલે કે તમે મને મારા ઈમેલ એડ્રેસ ઉપર તમે મોકલી શકો છો. મારા ઈમેલ એડ્રેસ અહીંયા હું લખું છું, તો એ ઈમેલ એડ્રેસ પર તમે પણ મને મોકલી શકો તો તમારી ક્વોલિટી સાઉન્ડ અને બધું સરસ એ આવે. ફરી મિત્ર કહું છું, જો આ વિડીયો જોઈને પછી તમે મને યસ ઓર નો તમે મને ગ્રુપની અંદર કહેજો કે ફરીને આપણે આવું 5 મિનિટનું પાછું વિડીયોનું કરવું છે. જવાબ ચોક્કસ આપજો. જો જવાબ જાજા આવશે તો આપણે શરૂ રાખીશું, નહીંતર પછી આપણે અમે તો આગળ ચલાવી રાખશું. વળી પાછો હું કાપા કૌશલ્યનું આપવાનો જ છું પાછું નિદર્શન. ઓકે મિત્રો, તો આજે વિડીયોઝ મૂકતા પણ મારે ખૂબ વાર લાગી છે, એટલા માટે આજે ખૂબ લાઇટ રહ્યું. જેટલું હું સવારનો પ્રયત્ન કરું છું અડધો વિડીયો ઉતરે અને લાઇટ વહી જાય. લાઇટ પણ એ બહુ અગત્યનું આ વિડીયો માટે પરિબળ હોય છે. જો ન હોય તો મારો ચહેરો પણ તમને ન દેખાય. ઘરે આ ખૂબ આ ગરમીનું વાતાવરણ છે, ચોમાસાની સિઝન છે, બાફે એટલો થાય છે, એમાં લાઇટ જતી હોય છે. એટલે આજે હું ઠેઠ અત્યારે રાત્રે 10:15 અત્યારે હું અત્યારે વિડીયો ઉતારી રહ્યો છું. આ મિત્રો તમારો મિત્રો હું અહીંયા મહેનત કરું છું, તો મિત્રો તમને પણ 5-10 મિનિટમાં વિડીયો માટે તમારે મહેનત તો કરવી તો જોઈએ જ. છતાં હું તમારો મંતવ્ય પર હું આ રાખીશ. થેન્ક યુ.